રામ ભક્તો માટે સારા સમાચાર. અમદાવાદથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. જય શ્રી રામના નાદ સાથે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી છે. અયોધ્યાની પ્રથમ ફ્લાઇટમાં 150 રામ ભક્તો ગયા છે. વેશભૂષા સાથે અયોધ્યા જવા રામ ભક્તો રવાના થઈ ગયા છે. હનુમાનજી, ભગવાન રામ, સીતા, લક્ષ્મણનો વેશ ધારણ કર્યો છે. તો અમદાવાદથી અયોધ્યાની ટિકિટનો દર 12-13 હજાર રૂપિયા છે. આનંદમાં છીએ કે ભાઈ ચલો અમે આટલા સરસ ફંક્શનમાં અમે લોકો એમાં ભાગ લઈ રહ્યા છે, રામનું દર્શન કરીશું, રામ મંદિરનું. જય શ્રી રામ. ભારતમાં અત્યાર સુધી મંદિરો તોડવાના કાર્યો થયા છે, પણ ભારતની અંદર સૌથી પહેલું આ ઉત્તર પ્રદેશના અયોધ્યાની અંદર જે રામલલ્લા મંદિરનું, રામ મંદિરનું જે નિર્માણ થયું છે અને એનું જે રેલવે સ્ટેશન બનાવ્યું છે, એનું જે ભવ્યાતિભવ્ય ડેકોરેશન કર્યું છે, એ ખરેખર ભારત સરકારને અભિનંદનને પાત્ર છે. અયોધ્યા રામલલ્લાને મળવા માટે રામ ભક્તો અમદાવાદથી જઈ રહ્યા છે. આજથી પ્રથમ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી જઈ રહી છે. તમામ પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી રહ્યા છે અને અનોખી ખુશી દરેક રામ ભક્તોમાં જોવા મળે છે. જ્યારે અમદાવાદના આ પેસેન્જર જઈ રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું. અયોધ્યા જવાનો મોકો મળ્યો છે, કેટલી એક ખુશી થાય છે રામ ભક્તો? એકદમ આનંદની વાત છે. અને આ તો રામ ભક્ત છીએ અને રામનો આદેશ થયો છે એટલે જવાનું થયું છે, બાકી અમારા હાથમાં કંઈ નથી. વર્ષોથી એક ખુશી હતી કે ક્યારે રામ મંદિર બને, હવે બની રહ્યું છે, એના સહભાગી થશો, સાક્ષી બનશો. રામ ભક્તોને શું મેસેજ આપશો? રામ ભક્તોને મેસેજ આપશું કે તમે લોકો ઘરે પહોંચી ના શકો ત્યાં અયોધ્યા, તો ઘરે પણ અવશ્ય રામલલ્લાની પૂજા કરો. વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ જય શ્રી રામનો નારાથી ગુંજી ઉઠ્યું છે અમદાવાદ એરપોર્ટ.